हमारा ताजेतर में एक रिसर्च सामने आव्यो ने आ रिसर्च सामने आव्या बाद एक विषय पर खूब चर्चा थई कि सीधा गैस नी आंच ऊपर जे रोटली सेकी होय ए खावाथी कैंसर थाय छे पर शुं खरेखर एवुं थाय छे મારો તમને બીડાવવાનો કોઈ ઈરાદો નથી પણ એક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે ગેસની આંચ પર સીધી શેકેલી રોટલી ખાવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમે આવી ગયા છો VTVGujarati.com પર, હું હિમ ખત્રી અને આજના ડેલી ડોઝમાં હું તમને જણાવીશ કે આ રિસર્ચ કોણે કરી અને શું તારણો સામે આવ્યા. એન્વાયરમેન્ટ સાયન્સ અને ટેકનોલોજીના જર્નલમાં છપાયેલી એક સ્ટડી પ્રમાણે નેચરલ ગેસનો ચૂલો અને ગેસ્ટ હાઉસમાંથી કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડના સૂક્ષ્મ કણો નીકળે છે. હવે આમાંથી જે આ કણો નીકળે છે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. WHO પણ કહે છે કે આ કણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હવે જે આ પોલ્યુટન્ટ્સ હોય છે એનાથી શ્વાસને લગતી બીમારી, હૃદયને લગતી બીમારી અને લાંબા ગાળે કેન્સર થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય બીજી એક સ્ટડી ન્યુટ્રિશન એન્ડ કેન્સર જર્નલમાં પબ્લિશ થઈ, જેમાં જણાવાયું છે કે ડાયરેક્ટ હાઈ ફ્લેમ પર કેટલાક ખોરાક પકવવાથી કાર્સિનોજન્સ તેમાં પેદા થાય છે જે સ્વાસ્થ્ય માટે સહેજ પણ યોગ્ય નથી હોતા. હવે આ પહેલા પણ વર્ષ 2011માં ફૂડ સ્ટેન્ડર્ડ્સ ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યુઝીલેન્ડના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર પોલ બ્રેટની તરફથી એક રિપોર્ટ પ્રકાશિત કરાયો હતો. આ રિપોર્ટમાં એવું જણાવાયું કે જ્યારે રોટલી ગેસની ફ્લેમના સીધા સંપર્કમાં આવે છે ત્યારે તેમાં એક્રિમાલાઇડ નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. જો કે આ રિપોર્ટ બર્ન્ટ ટોસ્ટ પર કરવામાં આવ્યો હતો, પણ ઘઉંના લોટમાં એક નિશ્ચિત પ્રમાણમાં નેચરલ સુગર અને પ્રોટીન હોય છે જેને સીધું આંચ પર ગરમ કરવાથી કાર્સિનોજેનિક ઉત્પન્ન થાય છે જે આપણા શરીર માટે બિલકુલ યોગ્ય નથી હોતું. હવે આવીએ આપણે મેઇન સવાલ પર કે શું ગેસ પર સીધી શેકેલી રોટલીથી કેન્સર થાય છે કે નહીં. તો ગેસ પર કે પછી સીધા ફ્લેમ પર જે પણ ફૂડ પકવવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જો કે આનાથી કેન્સર થાય છે કે નહીં તે જાણવા માટે આ વિષય પર વધુ સ્ટડી કરવાની હજુ જરૂર છે. જો કે રોટલીને ડાયરેક્ટ હાઈ ફ્લેમ પર શેકવાનું ટાળવું જોઈએ. આનાથી કાર્બન યુક્ત કણો હોય છે ચોક્કસથી બોડીમાં જાય છે જે લાંબા ગાળે શ્વાસ અને હાર્ટ રિલેટેડ તકલીફો ક્રિએટ કરે છે. હવે આપણે એ ફૂડની વાત કરીએ કે જેને હાઈ ફ્લેમ પર પકવવાથી તે કેન્સરનું કારણ બની શકે છે. તો ઘણા બધા રિસર્ચ અનુસાર જ્યારે મીટ, માછલી કે પોલ્ટ્રી સહિત માંસને ઉચ્ચ તાપમાન એટલે કે હાઈ ફ્લેમ પર પકવવામાં આવે છે તો તે કાર્સિનોજેનિક થઈ જાય છે જેનાથી કેન્સરનો ખતરો વધી જાય છે. એટલે ડાયરેક્ટ ફ્લેમ પર શેકેલી રોટલી ખાવાથી કેન્સર થાય છે કે નહીં હજુ ક્લિયર નથી, એમાં ડીપ રિસર્ચની જરૂર છે. પણ હા, એ ચોક્કસથી છે કે લાંબા ગાળે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. એટલે જો તમારા ધ્યાનમાં એવી કોઈ વ્યક્તિ હોય કે જેના ત્યાં આવી રીતે ડાયરેક્ટ ફ્લેમ પર રોટલી શેકાતી હોય તો એને આ વિડીયો શેર કરી દો, અને જો તમારા ત્યાં થતું હોય તો આને બંધ કરાવી દો જો તમારે લાંબા ગાળા સુધી તમારા સ્વાસ્થ્યને સારું રાખવું હોય તો. અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો VTVGujarati.com સાથે.